बिल्कुल थी गौरव। तो सौथी मोटा समाचार सामे आवी रह्या छे, सौराष्ट्र युनिवर्सिटी नी टीम जामनगर जशे। एक कलाक में सौराष्ट्र युनिवर्सिटी नी टीम जामनगर जवा माटे रवाना थशे। जामनगर में आवेली छे आ कॉलेज ज्या प्रकारनी गैररीति आचरवामां आवती हती। जी 24 कलाक अहेवाल प्रदर्शित कर्यो, एक मोटो पर्दाफाश कर्यो, गांधीनगर सुधी पड़घा पड़ा छे, त्यां सुधी के उच्च शिक्षण मंत्री ऋषिकेश पटेले पण सौराष्ट्र युनिवर्सिटी पासे जवाब मांग्यो छे। अने हवे सौराष्ट्र युनिवर्सिटी पर दबाण आवतानी साथे तेओ पण आ समग्र मामले कड़क कार्यवाही करशे एवुं लागी रह्युं छे। केम के मात्र एक ज कलाकमां सौराष्ट्र युनिवर्सिटी नी टीम जामनगर जवा माटे रवाना थई जवानी छे। હવે સૌથી મોટો સવાલ એ છે કે આ જે કોલેજ છે એના સંચાલકો એના ટ્રસ્ટી કોણ છે, કોને કોણ આ કોલેજને પીઠબળ આપી રહ્યું છે, એ વિદ્યાર્થીઓ હતા એ કોણ હતા તેની ઓળખ થવી પણ એટલી જરૂરી છે। અમારા સંવાદદાતા સતત અમારી સાથે જોડાયેલા છે ગૌરવ અને મુસ્તાક આપની પાસે। માત્ર એક જ કલાકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ત્યાં પહોંચવાની છે, કેમ કે ગાંધીનગરથી હવે આદેશ આવી ચૂક્યા છે, ઋષિકેશ પટેલે ખુલાસો માંગી દીધો છે। હવે સવાલ એ થાય છે કે ત્યાં આગળ આ કોલેજ છે કોની છે, સંચાલકો ટ્રસ્ટી કોણ, કોનું પીઠબળ છે, ને આ ત્રણ વિદ્યાર્થીઓ હતા એ ત્રણ વિદ્યાર્થીઓની ઓળખ થવી પણ જરૂરી છે। બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો જે રીતે આ સમગ્ર મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો છે ને તેના દ્વારા કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। પરંતુ મહત્વનું છે કે આ કોલેજમાં હજુ આપણે જે દ્રશ્યમાં બતાવવું છે કે અહીં આ સ્થળ ઉપર કોમર્સના જે છે વિદ્યાર્થીઓની જે પરીક્ષાની ચોરી ચાલી રહી હતી અને જે સંચાલક છે પિયુષ પટેલ તેના દ્વારા તેમને પેપર આપીને આ ચોરી કરવામાં આવી હતી। પરંતુ આ રૂમમાં બેસીને જ માત્ર પેપર આપવામાં આવીને ચોરી થઈ, અનેક બીજા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે શું પેપર અગાઉથી જ બીજે ક્યાંય પણ મોકલી દીધું હોય અને અન્ય બીજા જે છે વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક ચોરી કરાવી છે કે નહીં તે પણ એક તપાસ ચોરી કરાવી અને સારા પરિણામો આપીને હાલ જ્યારે છે ગુજરાતની જે સરકારી શાળા અને કોલેજો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ કે જે સાચી મહેનત કરતા હોય છે ને પોતાની મહેનતના પગલે પોતાનું ભવિષ્ય કરતા હોય છે, પરંતુ આવા જે આર્થિક પ્રલોભન અન્ય પ્રકારે લે છે મોટી ફી આપીને જે છે પાસ થઈ જતા વિદ્યાર્થીઓ છે તેના પગલે સાચા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઉભો રહ્યો છે। ત્યારે શિક્ષણ મંત્રીએ જે રીતે આમાં જી 24 કલાકના અહેવાલને સમર્થન આપ્યું છે ને મુસ્તાક અને ગૌરવ અમારી સાથે જોડાયેલા રહેજો। તો એક મોટો પર્દાફાશ ચોક્કસ થયો છે, હવે સ્વાભાવિક